नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग 2 चैप्टर नंबर 3 प्रामाण्य वितरण जेमा आज आपणे उदाहरण नंबर 5 पाना नंबर 108 ऊपर आपेलू छे एनी गणतरी अने समजूती मेळवशुं। एक उत्पादन एकममां काम करता कारीगरोनुं मासिक वेतन प्रामाण्य वितरणने अनुसरे छे। तेमनी मासिक सरेराश आवक रुपया 15,000 छे अने प्रमाणित विचलन रुपया 4,000 छे। तो नंबर 1, यादृच्छिक रीते कोई एक कारीगर ने पसंद करवामां आवे तो तेनी मासिक आवक रुपया 10,000 अने रुपया 25,000 नी वच्चे होवानी संभावना शोधो। नंबर 2, उत्पादन एकममां रुपया 12,000 अने रुपया 22,000 नी वच्चे मासिक आवक धरावता कारीगरोनी टकावारी शोधो। तो बे प्रश्नों पेटा प्रश्नों आपेला छे, दाखलानी शुरुआत करीए आपणे। तो अहींया प्रामाण्य चल एक्स बराबर कारीगरनी मासिक आवक दर्शावे छे, बराबर, जेनो मध्यक म्यू बराबर 15,000 रुपया छे अने एनું પ્રમાણિત વિચલન એ રૂપિયા 4,000, સિગ્મા રૂપિયા 4,000 છે, બરાબર। તો નંબર 1 આપણને આપેલું છે કે કારીગરની માસિક આવક રૂપિયા 10,000 અને રૂપિયા 25,000ની વચ્ચે હોય એની સંભાવના કેટલી। તો આકૃતિમાં આપણે અહીંયા મ્યુ બરાબર 15,000 લખી નાખ્યા છે, x1 બરાબર 10,000 રૂપિયા અને x2 બરાબર 25,000 રૂપિયા। 10,000 રૂપિયા એ મધ્યક મ્યુ 15,000 કરતાં નાના છે, તો x1 કઈ બાજુ આવશે, ડાબી તરફ, મ્યુની ડાબી તરફ આવશે x1 10,000, અને 25,000 રૂપિયા x2 જે છે એ મ્યુ બરાબર 15,000ની જમણી તરફ આવશે, કારણ કે 25,000 15,000 કરતાં મોટા છે માટે। તો આ બે વચ્ચે એટલે કે x1 બરાબર 10,000 ઉપર જે આપણે અહીંયા શિરોલંબ રેખા દોરી છે અને x2 બરાબર 25,000, તો અહીંયા જે શિરોલંબ રેખા દોરી છે આ બંને વચ્ચેના પ્રદેશનું, આચ્છાદિત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે એટલે કે સંભાવના શોધવાની છે, બરાબર। તો પહેલાં આપણે પ્રામાણ્ય ચલ એક્સને પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં પરિવર્તિત કરશું, એટલે કે x1ને z1માં પરિવર્તિત કરશું, x2ને z2માં પરિવર્તિત કરશું અને x ને z માં પરિવર્તિત કરશું। તો અહીંયા આપણે તેથી લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10,000 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 25,000 ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10,000 ઓછા 15,000 છેદમાં 4,000 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 25,000 ઓછા 15,000 છેદમાં 4,000। એટલે કે x માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા એ 10,000 ઓછા 15,000, 15,000 છે એ મ્યુ છે મધ્યક, અને 4,000 સિગ્માની કિંમત છે એ આપણે અહીંયા મૂકી દીધી। અહીંયા આપણે 25,000 ઓછા 15,000 અહીંયા પણ મ્યુની કિંમત મૂકી દીધી અને અહીંયા છેદમાં સિગ્માની કિંમત મૂકી દીધી। આનું સાદું રૂપ આપશું, 10,000 ઓછા 15,000 છેદમાં 4,000, તો એનો જવાબ આવશે 10,000 ઓછા 15,000 એટલે -5,000, અને -5,000ને 4,000 વડે ભાગીએ તો કેલ્ક્યુલેટરમાં જવાબ આવશે -1.25, અને અહીંયા 25,000 ઓછા 15,000 કરીએ તો એનો જવાબ આવે 10,000, અને 10,000ને 4,000 વડે ભાગશું કેલ્ક્યુલેટરમાં જવાબ આવશે 2.5। તો પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -1.25 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2.5, એટલે કે z1ની કિંમત -1.25 મળે છે અને z2ની કિંમત 2.5 મળે છે, એટલે કે z1 બરાબર -1.25 થી z2 બરાબર 2.5 સુધીનો જે આખો સમગ્ર વિસ્તાર આચ્છાદિત આપણે કરેલો છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો એ કેવી રીતે શોધશું, તો z1 બરાબર -1.25 થી z બરાબર 0 સુધીનું આટલા વિસ્તારનું ક્ષેત્રફળ વત્તા z બરાબર 0 થી z2 બરાબર 2.5 સુધીના આટલા વિસ્તારનું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો કરશું એટલે આપણને કુલ આચ્છાદિત પ્રદેશ જે આપણો આ છે એનું ક્ષેત્રફળ પ્રાપ્ત થશે। તો એને આપણે એનું વિસ્તરણ કરશું, ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ z ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ
1.25 and less than or equals to 0, plus probability of z is greater than or equals to 0 and less than or equals to 2.5. z ના કોષ્ટકની અંદર માઈનસ કિંમત તો z ની છે નહીં, માટે સંમિતતાના આધારે આપણે એને ધન કિંમતમાં ફેરવી નાખશું. ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ z ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1.25, 1.25 પણ કેવા, પ્લસ વત્તા પ્રોબેબિલિટી ઓફ z ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2.5, 2.5 કાઉન્સમાં અહીંયા લખવાનું સ્ક્વેર બ્રેકેટમાં મોટા કાઉન્સમાં, કારણ કે સંમિતતા. હવે અહીંયા આપણે z બરાબર 0 થી z1 બરાબર 1.25 ની કિંમત કોષ્ટકમાં જોશું. z ના કોષ્ટકમાં જે પાઠ્યપુસ્તકના છેલ્લા પાના નંબર 212 ઉપર આપેલા છે, તો એમાં આપણે જે આ કિંમત જોશું, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1.25 મળે છે, એટલે કે પોઈન્ટ પછી બે ડિજિટ આપેલા છે, પોઈન્ટ પછી બે અંક આપેલા છે, બે આંકડા આપેલા છે, 2 અને 5. તો આપણે કેવી રીતે જોશું કોષ્ટકની અંદર, તો પહેલાં ઝેડની નીચે આવતા જઈએ હારની અંદર રોઝમાં, તો એમાં 1.2 કિંમત આપણને મળશે ઝેડની. 1.2નું જે કોલમ આપેલા છે, સ્તંભ આપેલા છે, તો એમાં આપણે 1.2નું 0.05ની અંદર જોશું, તો એ જોશું તો એની કિંમત મળશે 0.3944 વત્તા, તો અહીંયા ઝેડ બરાબર 0 થી ઝેડ 2 બરાબર 2.5 સુધીની કિંમત જોશું કોષ્ટકમાં. અહીંયા પોઈન્ટ પછી એક જ ડિજિટ છે, તો 2.5નું 0.00ની અંદર, પહેલાં જ કોલમની અંદર, પહેલાં જ સ્તંભની અંદર આપણે એની કિંમત જોવાની, તો એ જોશું તો એ અહીંયા વત્તા 0.4938 આપણને પ્રાપ્ત થશે કાઉન્સમાં ઝેડ કોષ્ટકમાં જોતાં. આ બંનેનો બંને સંખ્યાઓનો સરવાળો કરશું, 0.3944 વત્તા 0.4938, તો એનો સરવાળાનો જવાબ આવશે બરાબર 0.8882. આ આપણો અંતિમ જવાબ થશે. અહીંયા આપણે જે ક્ષેત્રફળ શોધ્યું, સંભાવના શોધી, 0.8882 આપણને પ્રાપ્ત થાય છે. તેથી આપણે એમ લખી શકીએ કે કારીગરોની માસિક આવક ₹10,000 અને ₹25,000ની વચ્ચે હોવાની સંભાવના 0.8882 થાય. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત આ દાખલો, પેટા પ્રશ્ન 1 જે ઉદાહરણ 5નો છે, એ વ્યવસ્થિત સમજી અને તમારી નોટમાં લખી લો. ઉદાહરણ નંબર 5ના પેટા પ્રશ્ન 2માં આપેલું છે, ઉત્પાદન એકમમાં ₹12,000 અને ₹22,000ની વચ્ચે માસિક આવક ધરાવતા કારીગરોની ટકાવારી શોધો. અહીંયા ટકાવારી શોધવાનું આપણને પૂછેલું છે, તો સૌથી પહેલાં આપણે કારીગરની માસિક આવક ₹12,000 અને ₹22,000ની વચ્ચે હોય એની સંભાવના શોધશું, અને જે સંભાવના મળશે આપણને એને 100 વડે ગુણી નાખશું, એટલે આપણને એની ટકાવારી મળી જશે. તો અહીંયા આપણે X1 બરાબર 12,000 લીધા છે અને X2 બરાબર 22,000 લીધા છે, કારણ કે 12,000 અને 22,000 વચ્ચે માસિક આવક હોય એવું આપણને આપેલું છે. એટલે કે અહીંયા આપણને X1 12,000 અને X2 22,000 એની વચ્ચે માસિક આવક હોય એની સંભાવના, આ જે આચ્છાદિત વિસ્તાર છે એની સંભાવના આપણે શોધવાની છે. તો X1 ને Z1માં પરિવર્તિત કરશું અને X2 ને Z2માં પરિવર્તિત કરશું ને X ને Z માં પરિવર્તિત કરશું. તો આ રીતે લખશું, એની સંભાવના શોધવાની છે પ્રામાણ્ય ચલ X ની. તેથી પ્રોબેબિલિટી ઓફ X ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 12,000 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 22,000 ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ X માઇનસ મ્યુ અપોન સિગ્મા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 12,000 માઇનસ 15,000 અપોન 4,000 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 22,000 માઇનસ 15,000 અપોન 4,000. એટલે કે X માઇનસ મ્યુના છેદમાં સિગ્મા એ મોટો છે અથવા એના જેટલો છે, કોના જેટલો, તો કે 12,000 ઓછા 15,000 છેદમાં 4,000. અહીંયા 12,000 છે એ X1 છે, 15,000 એ મ્યુની કિંમત છે અને 4,000 સિગ્માની કિંમત છે.
અને એક્સ માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા એ નાનો છે અથવા એના જેટલો છે, તો કે કોના જેટલો, તો કે 22,000 ઓછા 15,000 ના છેદમાં 4,000. તો અહીંયા એક્સ ટુની કિંમત 22,000 આપણે મૂકેલી છે, 15,000 એ મ્યુ મધ્યક છે અને 4,000 છે એ સિગ્મા પ્રમાણિત વિચલન છે. ઇઝ ઇક્વલ્સ ટુ, આનું સાદુરૂપ આપશું, 12,000 ઓછા 15,000 ના છેદમાં 4,000 એટલે -3,000 આવશે. -3,000ને 4,000 વડે ભાગશું કેલ્ક્યુલેટરમાં, એનો જવાબ આવશે -0.75. અને એ જ રીતે 22,000 ઓછા 15,000 કરશું તો એનો જવાબ આવશે 7,000. 15 ને 7 22 બરાબર, તો 7,000 ભાગ્યા 4,000 કરશું તો એનો જવાબ આવશે 1.75. તો આ રીતે લખાશે ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -0.75 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1.75. આનું વિસ્તરણ કરશું તો અહીંયા આપણને Z1 અને Z2ની કિંમત મળી ગઈ છે. અહીંયા લખી નાખશું Z1ની કિંમત મળી છે આપણને -0.75 અને Z2ની કિંમત મળી છે 1.75 બરાબર. તો એ આપણે લખી નાખશું. તો હવે આપણે જે ક્ષેત્રફળ જોવાનું છે તો Z1 બરાબર -0.75 થી Z બરાબર 0 ક્યાં સુધીનું ક્ષેત્રફળ જોશું એની અંદર ઉમેરશું, વત્તા ઝેડ બરાબર 0 થી Z2 બરાબર 1.75 સુધીનું ક્ષેત્રફળ, જે આટલું આટલા જે વિસ્તારનું ક્ષેત્રફળ છે -0.75 થી 0 સુધીનું અને 0 થી 1.75નું જે પણ ક્ષેત્રફળ મળશે એ બંનેનો સરવાળો કરશું. ટૂંકમાં આપણે જે શોધવાનું છે એ Z1 બરાબર -0.75 થી Z2 બરાબર 1.75 સુધીના આટલા આચ્છાદિત વિસ્તારનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આનું વિસ્તરણ કરશું આપણે ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -0.75 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1.75. આપણે જાણીએ છીએ કે ઝેડના ટેબલ ઝેડના કોષ્ટકમાં માઇનસ કિંમત, નેગેટિવ કિંમત, ઋણ કિંમતો આપેલી ઝેડની નથી, તો એને સંમિતતાના આધારે આપણે ધન કિંમતમાં પરિવર્તિત કરી નાખશું. એટલે કે આને આપણે -0.75 છે એને +0.75 કરશું તો આ રીતે લખાશે ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0.75 પ્લસ probability of z is greater than or equals to 0 and less than or equals to 1.75. આ પદ એમને એમ જ રહેશે, ફક્ત અહીંયા આપણે આ જે ઋણ કિંમત છે ને આપણે ધન સ્વરૂપે લખવાનું છે સંમિતતાના આધારે. એટલે કે આ -0.75 છે એટલા જ અહીંયા +0.75 જમણી તરફ હશે, કારણ કે સંમિતતાનો ગુણ છે માટે, સંમિત વિતરણ છે માટે. તો આની કિંમત જોશું ઝેડ બરાબર 0 થી Z1 બરાબર 0.75, તો કોષ્ટકની અંદર એની કિંમત જોશું તો એનો જવાબ મળશે 0.2734 વત્તા અહીંયા ઝેડ બરાબર 0 થી Z2 બરાબર 1.75ની કિંમત કોષ્ટકમાં જોશું તો એની કિંમત મળશે 0.4599. આ બંને રકમનો સરવાળો કરશું તો એનો જે જવાબ મળશે આપણને એ મળશે 0.7333. એટલે કે 0.2734 વત્તા 0.4599 કેલ્ક્યુલેટરમાં કરશું એનો જવાબ મળશે 0.7333, જે આપણી સંભાવના છે. એટલે કે કારીગરની માસિક આવક ₹12,000 અને ₹22,000ની વચ્ચે હોય એની સંભાવના થશે 0.7333 બરાબર. તેથી આપણે આપણને એની ટકાવારી પૂછેલી છે, તેથી ઉત્પાદન એકમમાં માસિક આવક ₹12,000 અને ₹22,000ની વચ્ચે આવક ધરાવતા કારીગરોની ટકાવારી, ટકાવારી શોધવી હોય તો સંભાવના, જે મળેલ સંભાવના છે, મળેલ ક્ષેત્રફળ છે એને આપણે 100 વડે ગુણી નાખવાના. ઇઝ ઇક્વલ્સ ટુ 100 × 0.7733, તો આનો ગુણાકાર કરશું કેલ્ક્યુલેટરમાં, ઇઝ ઇક્વલ્સ ટુ 73.33% એ આપણો જવાબ આવશે. એટલે કે ઉત્પાદન એકમમાં
काम करता कारीगरोनी मासिक आवक रुपया 12,000 अने 22,000 नी वच्चे होय एवा कारीगरोनी टकावारी 73.33 थशे। तो आ रीते विद्यार्थी मित्रों आपणे उदाहरण नंबर 5 એના પેટા પ્રશ્ન 1 અને 2 ની ગણતરી અને સમજૂતી મેળવી, પેટા પ્રશ્ન નંબર 2 ની ગણતરી અને સમજૂતી તમે વ્યવસ્થિત સમજી અને તમારી નોટમાં લખી લો।